एक तरफ राम मंदिर ना निर्माण नी कार्यवाही शुरू थवा जई रही छे, त्यारे बीजी तरफ गारियाधार ना 40 वर्ष जूना हनुमानजी ना मंदिर पर भू माफियाओ પોતાનો કબજો જમાવવા માટે દાદાગીરી કરી રહ્યા છે। હાલ તો સમગ્ર દેશમાં હિન્દુ સમાજનું રામ મંદિરનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે। ભારત સરકાર તેમજ સમગ્ર હિન્દુ સંગઠનો એકત્ર થઈને રામ મંદિરની તૈયારીઓમાં લાગેલા છે। બીજી તરફ ગારિયાધાર તાલુકાના પાલિતાણા રોડ પર આવેલ 40 વર્ષ જૂનું મંદિરની દિવાલો પાડી ભૂ માફિયા દ્વારા કબજો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ ઐતિહાસિક અને ધમકી તેમજ આડકતરી રીતે જગ્યા ખાલી કરી દેવાનું પ્રેશર આપવામાં આવી રહ્યું છે। આજે પંચમુખી હનુમાનજી આશ્રમ રત્નવાવ પાલિતાણા રોડ ઉપર બનાવેલું છે। 40 વર્ષનું જૂનું પુરાતન આશ્રમ છે। એ આશ્રમની અંદર ભૂ માફિયા લોકો પોતાની મનસ્વી રીતે વર્તન કરી સાધુ સંતો ઉપર આક્ષેપો હાચા ખોટા કરી અને એમ કે ભડ રાંડું લાવે છે ને આ લાવે છે ને તે લાવે છે ને એવા આક્ષેપો કરી અને ભગાડી અને જમીનનો પસાવ કરવા માગે છે। જે પોતે પાડી દીધું છે, જે ચારે બાજુની દિવાલ હતી એક દિવાલ તોડી નાખી, પોતે પાયા ખોદી નાખ્યા અને આવી રીતે સાધુ ઉપર ત્રાસ છે જે કરી। અને જો અયોધ્યાની અંદર રામ મંદિર બનાવવા માટે આ સરકાર પુષ્કળ મહેનત કરી રહી હોય તો એમાં અમે ખૂબ ખુશી છીએ, પણ ખુશીની હારે એક દુઃખની વાત એવી છે કે રત્ના રોડ ઉપર જો આશ્રમ છે તો આજે એ આ દિવાલનું નાદ્યાર પાડીને પૂરું કરી દે તો કાલ ભૂ માફિયાઓ એ આશ્રમને પણ હનુમાનજીની મૂર્તિને ફેંકી દે અને પોતાનું રેસિડેન્ટ મકાનો દુકાનો ઉતારી અને લોકોની વ્યવસાય જાળવી લે। કે દિવાર જે વંડી હતી એ તોડી નાખી છે અને અંદર 10 ફીટ લઈ પાયા ગાળ્યા છે। સમગ્ર મામલે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં નામજોગ અરજી પણ આપવામાં આવી છે અને ગારિયાધાર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ધર્મપ્રેમી જનતાનો વિરોધ કરી રહી છે અને સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે 40 વર્ષ જૂનું મંદિરનો કબજો કરવામાં આવ્યો છે કે ખાલી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સાધુ સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે।